આજથી 5 જુલાઈ સુધી રાજ્ય સહિત દેશમાં અનેક સ્થળો પર જોવા મળશે પૂરની સ્થિતિ. રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં આવતીકાલે અને 26 જૂને વરસાદનું જોર વધશે. આગામી 2 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આવનારા 48 કલાકમાં 1.5 થી 1 ઇંચ સરેરાશ વરસાદ પડશે. 26 જૂન બાદ સુરત, જંબુસર, ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 26 જૂન બાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 4 થી 10 ઇંચ સરેરાશ વરસાદ જોવા મળશે. અમરેલી, રાજકોટ અને જામનગર જિલ્લામાં જુલાઈની શરૂઆત સુધી ભારે વરસાદ પડશે. ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ 1 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠામાં આદ્રા નક્ષત્રનો સારો વરસાદ જોવા મળશે. હમણાં જોવા જઈએ તો તારીખ 25 જૂન થી 26 જૂન થી જૂન વચ્ચે વરસાદનું પ્રમાણ વધશે અને હાલમાં જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તેનું પ્રમાણ કંઈક ઓછું રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 5 mm, 10 mm, કોઈ ભાગમાં 1.5 ઇંચ, લગભગ ઘણા ભાગમાં 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 26 તારીખની પહેલા બાજુમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે દક્ષિણ ગુજરાતના ભાગમાં, જંબુસર, ભરૂચના ભાગમાં, રાજપીપળાના ભાગમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. 2 થી 3 કે 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો વરસાદ ખાબકી શકે છે અને અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈની શરૂઆત સુધીમાં કે હમણાં તેમાં લગભગ 9 થી 10 ઇંચ વરસાદ કોઈ પણ અડધારો થઈ જાય એવી પણ શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં પણ જુલાઈની શરૂઆત સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાતના જે ભાગો જે છે એમાં કેટલાક ઠેકાણે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ નદીઓમાં પાણીનો પુરવઠો આવશે ઉત્તર ગુજરાતની, અને જે તળાવ છે, જળાશયો છે અને બંધો કંઈ છે એમાં પાણીની આવક આવશે, જળાશયોમાં પાણીની આવક વધશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ત્યાં પણ જળાશયોની પાણીની આવક વધશે. અને અન્ય ભાગ જોયો તો પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, આ ભાગોમાં પણ આદ્રા નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આદ્રા નક્ષત્રનું પાણી સારું હોય છે અને આદ્રા નક્ષત્રમાં વાવણી થાય તો એનો ઉગાવો સારો હોય છે. પરંતુ 5મી 6 જુલાઈએ જ્યારે પુનર્વસુ નક્ષત્રમાં આવે છે ત્યારે પણ સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ થવાની શક્યતા હોય છે. જગુરુસાનો કોલ છે કે પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થાય તો પછી વરસાદ થતો હોય છે. હમણાં શ્રાવણ પંચકામાં વરસાદ થવાની શક્યતા છે. શ્રાવણ પંચકા એટલે જેઠ વદમાં શ્રવણ નક્ષત્રમાં જે પંચક શરૂ થાય છે તે, અને જ્યારે શ્રવણ પંચકામાં વરસાદ થતો હોય છે અને શ્રવણ પંચકા બેસે છે ત્યારે ગૌતમ ઋષિનો કોલ છે કે જૈન મુનિઓ આગળ વિહાર કરતા નથી અને ચતુર્માસ ગાળતા હોય છે. એટલે હવે ધીરે ધીરે વરસાદનું જોર વધશે. 5મી જુલાઈ સુધીમાં તો દેશ સહિત રાજ્યના ઘણા ભાગમાં પૂર આવે તેવી સ્થિતિ રહેશે અને પશ્ચિમ ઘાટમાં પણ ભારે વરસાદ થશે. છેક કર્ણાટક, ખેડ, ગોવા, દાદરાનગર હવેલી, દીવ, મુંબઈથી છેક દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગોમાં 5મી 7મી જુલાઈ સુધીમાં તો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદી નાળામાં પાણીની આવક આવશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસાદની ચિંતા કરવા જેવું અત્યારે હાલ નથી.